રુદ્રાક્ષ એક બીજ તરીકે આ વૃક્ષ ખાસ કરીને એક ચોક્કસ ઊંચાઈ પર ઉગે છે, લગભગ 6500 થી 12000 ફૂટની વચ્ચેની ઊંચાઈ છે. રુદ્રાક્ષ હિમાલય ક્ષેત્રમાં ઉગે છે અને તેનું ખાસ કંપન હોય છે. જો તમે રુદ્રાક્ષને કોઈ પણ વસ્તુની ઉપર પકડી રાખો છો જે સ્વભાવે સકારાત્મક છે, તો તે આપોઆપ ઘડિયાળની દિશામાં ફરશે. જો તમે તેને કોઈ નકારાત્મક વસ્તુની ઉપર પકડી રાખો છો, તો તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે અને કોઈ તટસ્થ વસ્તુ ઉપર તે લોલકની જેમ ઝૂલશે. Somebody give me a rudraksh, nice clean rudraksh. મારે તમને બતાવવું છે કે તે શું કરે છે. આ માત્ર એક કાગળ છે, ઠીક છે? તમને એવું કઈ ખબર છે રુદ્રાક્ષ ઘડિયાળની અને એની વિરુદ્ધ દિશામાં ફરે છે એવું કઈ? કહો જોઈએ, એ કઈ દિશામાં ફરે છે? કઈ બાજુએ? આ ઘડિયાળની દિશામાં, બરાબર. હવે જુઓ, અત્યારે મેં એને કોઈ ઉર્જા આપી કે એવું કશું કર્યું નથી, બસ ડૂચો વાળ્યો છે. Just crumpled it. Just watch this. What's it? હવે આ કઈ બાજુ ફરે છે? મને ખ્યાલ નથી કે તેઓએ તમને કીધું હશે, પણ મને ખાતરી છે કે તમારા માતા પિતાએ તમને કહ્યું જ હશે. તમારા કપડાં વ્યવસ્થિત રીતે ઘડી વાળીને મૂકેલા હોવા જોઈએ. તમારી પથારી વ્યવસ્થિત રીતે ઘડી વાળીને મૂકેલી હોવી જોઈએ. No, I'm not just saying this to fix you. I'm telling you. આ તમારા જીવનમાં એક અસર લાવશે. આ દેશમાં હંમેશાથી આપણને એવું કહેવામાં આવ્યું છે કે સવારમાં ઉઠ્યા પછી જો તમે તમારી પથારી વાળતા નથી, તો શૈતાન આવીને તેના પર નાચશે, રાક્ષસો આવશે અને તેના પર નાચશે, અને બીજા દિવસે જ્યારે તમે એવી પથારીમાં સુવા જશો, તો તે તમારા જીવનને અસર કરશે. And that's justice. અને તે માત્ર એક દ્વંદાત્મક રીત છે કહેવાની, અને તે સાચું છે. જેને આપણે શૈતાન કે રાક્ષસ કહીએ છીએ, તે જીવનનું એક નકારાત્મક રૂપ છે. જેને આપણે દિવ્ય કહીએ છીએ, તે જીવનનું એક સકારાત્મક રૂપ છે. જે તમને ટકાવી રાખે છે, સમૃદ્ધ બનાવે છે, તે દૈવીય છે. જે તમને નકારાત્મક રીતે અસર કરે છે, તે રાક્ષસ છે. તો માત્ર આ કાગળ જો તમે તેનો ડૂચો વાળો છો અને તેને મૂકો છો, તો તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. જો તમે તેને બરાબર ઘડ વાળીને મૂકો છો, તો તે સકારાત્મક બને છે. આ માટે જ બધી જ વસ્તુઓ, ઘર કેવું હોવું જોઈએ, ક્યાં કઈ વસ્તુ રાખેલી હોવી જોઈએ, મને ખ્યાલ નથી. આ દિવસોમાં બધું જ લુપ્ત થઈ રહ્યું છે સૌંદર્યના આધુનિક અભિગમને અનુસરવામાં. નહીતર જો મારા દાદી અહીંયા હોત, તો બધી જ વસ્તુઓ જે જ્યાં હોવી જોઈએ ત્યાં જ હોત. બધું જ એક ચોક્કસ રીતે હોવું જોઈએ. ઘણું કરીને જો તમે કોઈ ઘરમાં જાઓ છો, જો તમારી માતા એક પારંપરિક કુટુંબથી છે, જો રસોડામાં તમે જશો, હંમેશા મીઠું અને આંબલી પાસ પાસે મૂકેલી હશે, ક્યારે અલગ નહીં હોય. શું તમને આ ખબર છે? શું તેવું છે? હા, કારણ કે આ બધી જાગરૂકતા બદનસીબે બસ પરંપરા બની ગઈ. તે સુંદર છે કે તે પરંપરા બની છે, પણ લોકોને પૂરતી સમજ આપ્યા વગર તે આમ કેમ છે? ફક્ત તે કરો, તે કરો. થોડા સમય પછી કોઈ આવે છે અને મને કહે છે, હું શા માટે તે કરું? હું આંબલીને મારા માથા પર મૂકીશ અને મીઠું બીજે ક્યાંક. તે આ રીતના કામ નથી કરતું. આ બધી વસ્તુઓ તમે કેવી રીતે જીવો છો તેની સાથે સંકળાયેલી છે. બધી વસ્તુઓ કેવી રીતે મૂકવી જોઈએ, તો આ આખું વિજ્ઞાન એ જોવા માટે છે કે આ માનવ તેના ઉચ્ચતમ કંપન સાથે કેવી રીતે કાર્ય કરી શકે છે એ અંગે. એક સામાન્ય ખેડૂતને પણ આ દેશમાં તેની ખબર છે, તેને જાણ્યા વગર. તમને ખબર છે, તે બૌદ્ધિક રીતે અથવા સભાનપણે જાણતો નથી, પણ તેને ખબર છે કે તે આ રીતે જ થવું જોઈએ. કારણ કે યોગની આ આખી પ્રક્રિયા એક સાંસ્કૃતિક માળખામાં બનાવવામાં આવી છે અને લોકોને અર્પિત કરવામાં આવી છે. કારણ કે પૃથ્વીની દરેક વ્યક્તિને શિક્ષણનું દરેક પાસું શીખવાડવાની અવ્યવહારુતા લોકોએ જોઈ હતી, તેથી બસ તેને સંસ્કૃતિ બનાવો ને તેમના પર છોડી દો. મારે જોવું છે કે પછીની થોડી પેઢીઓ પછી જેમ માતાઓ બાળકોને બ્રશ કરતા શીખવાડે છે, તેવી જ રીતે યોગ તેમના જીવનમાં આવી જાય. પહેલા તે આમ જ હતું. પહેલા અગસ્ત્ય મુનિએ આ આખા દક્ષિણ દ્વીપ સાથે આ કામ કર્યું હતું. દરેક ઘરમાં
દરેક વ્યક્તિને એ સમજ હતી કે કેવી રીતે આ મનુષ્યને તેની પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચાડવું. આ વસ્તુઓની જાગરૂકતા હતી. આના જેવી સરળ વસ્તુ તમારામાંથી ઘણા બધા જે છેલ્લા 6 મહિનાથી આસનોનો અભ્યાસ કરી રહ્યા છે, તમે તેનો અનુભવ કરી શકો છો. તમે 2 શર્ટ્સ લો, બરાબર. એક શર્ટને તમે આમ કરો, બંને ધોયેલા છે, ચોખ્ખા છે, આમ કરો અને તેને 3 દિવસ મૂકી રાખો. બીજાને સારી રીતે વાળી દો અને ત્યાં મૂકી દો. 3 દિવસ પછી તે પહેરો, આંખો બંધ કરો અને તેને અનુભવો. બીજો પહેરો, આંખો બંધ કરો અને અનુભવો. બસ જુઓ કે તેનો કેવો અનુભવ થાય છે. તેઓ ઘણા અલગ છે. તો દરેક પાસાને જીવનમાં લાવવામાં આવ્યા હતા. તેથી જે તમે આ સંસ્કૃતિ તરીકે જુઓ છો, કારણ કે આ ધરતી પર કોઈ ભગવાન નથી, આ જમીન પર કોઈ ધર્મ નથી, આ માત્ર એક ચોક્કસ વિજ્ઞાન છે જેનો પ્રસાર સંસ્કૃતિ તરીકે કરવામાં આવ્યો છે. પણ ઘણી વિકૃતિઓના કારણે તે વિજ્ઞાન પૂરેપૂરું વિકૃત થઈ ગયું છે. તેને કંઈ પાછું લાવવું સરળ નથી આખા સમાજ માટે. અમે તેને પાછું સ્થાપિત કરવા માંગીએ છીએ, કમસે કમ થોડા લોકોમાં, એવી આશા સાથે કે તેઓ બાકીના ટૂંક સમયમાં, ભવિષ્યમાં મોટા સમાજમાં તેને લઈ જશે. જો આપણે 1000 લોકો પેદા કરી શકીએ જેઓ ખરેખર ગ્રહણ કરે, સમજે અને જીવે, તો મને ખાતરી છે કે આ 1000 લોકો બીજા 1,00,000 લોકો સુધી પહોંચી શકે છે. તે 1,00,000 લોકો બીજા ઘણા બધા લોકો માટે આ કરી શકે છે, અને તેઓ કદાચ બીજા ઘણા વધારે લોકો તૈયાર કરી શકે છે જે આ પ્રાપ્ત કરવા સક્ષમ હોય, અને વસ્તુઓ કદાચ થશે.